ફાઇનલી યાદ કરીને સ્ટ્રોલર લાયા ખરા ને અમારે રાહુલ ના કોઈ પણ વસ્તુ ચાર વખત યાદ કરાવવાની ઘેરથી યાદ કરાવવાની સ્ટોરેજ એટલે ફોન કરવાનો પછી પાછું ગાડી મૂકવાનું હોય ત્યાં ફોન કરવાનો તમને આજે બતાવું અમેરિકામાં લાકડાના મકાન કઈ રીતે બને અહીંયા એક મકાન બની રહ્યું બતાવું તમારે દમ કરી રહ્યા છે બધા લાકડાની ફ્રેમો બનાવે પછી ચારે બાજુ ફ્રેમો કરશે એ ફ્રેમો લાકડાની નંખાઈ જાય એ પછી આવી રીતે વોલ થાય આજે સાઈડ વોલ કરીને આ બી લાકડાની જ હોય જુઓ આ રીતે ફ્રેમો આખી નંખાણી અને પછી અંદર બધું ભરવામાં આવશે છે ને કેવું લાગે લાકડાનું જુઓ આપણે જૂનામાં પીઢો નથી એના જેવું સેમ બેડરૂમ આવી રીતે બાથરૂમ તૈયાર થાય બધું લાકડું અહીંયા કિચન આવશે ડાઇનિંગ એરિયા અને આ હોલ પાછળ નીચે ખાલી આટલું જ કોન્ક્રીટ નંખાય બેઝ જ આના ઉપર વુડ કર્યું હોય તો વુડ ને કાર્પેટ કર્યું હોય તો કાર્પેટ એ પ્રમાણે એ લોકો ઇન્સ્ટોલ કરશે પણ આટલી જ કોન્ક્રીટ આટલાથી ચાલુ થઈ જાય વુડ તે બધું વુડ જુઓ આ બીજો માળ બી ખેંચાય તો વુડ જ તે આ બે માળનું છે મેઇન ગેટ સીડીઓ કેવું લાગે ને બહારથી મકાન તૈયાર થઈ ગયા એટલે એવું હાલી છે લાગે અંદર તો લાકડે લાકડું લાકડે લાકડું મન તે મત થાય ખરું લાકડાના આટલા બધા પૈસા આપણે આપી દેવાના પણ આપણે આપીએ જ છે મને તો ગાઈસ કંઈક બનતું હોય ને તો મને જોવું બહુ ગમે અને આમાં પેલા સાહેબ તો જોવા જ ના જાય હું તો ઉપડી જ જઉં આપણે તો ફરે ચારે શું કેવું તમારું જોવું તો પડે ને કે ભાઈ આને આ વસ્તુ કરી સારી કરી છે કેવું છે શું છે શું કેવું
એમાં રાહુલ થોડા બોરિંગ. ઓકે ગાઈસ, તો આપણે લાકડાની ફ્રેમો તૈયાર થઈ ગયા પછી આ ઇન્સ્યુલિન ભરવામાં આવે, રૂ જેવું મટીરિયલ હોય આનું, જે ઠંડી ગરમીને કંટ્રોલ કરે વોલ થ્રુ. અમેરિકામાં ઠંડી બી વધારે પડે અને ગરમી બી વધારે પડે, તો જેનાથી ઇલેક્ટ્રિસિટીને થોડું રાહત મળે. ઠંડી ગરમી કંટ્રોલ કરવા માટે આ ઇન્સ્યુલિન યુઝ થાય છે. અને પછી આ ઇન્સ્યુલિન બધે ભરી દેવામાં આવે, અને પછી આ ફ્રેમ જે પડી છે આ લાકડાની, આ મટીરિયલ પ્લાસ્ટર ઓફ પેરિસ જેવું મટીરિયલ આવે, ના દેખાય લાકડું જ તમારે, આ વોલ ડ્રાય વોલ કહેવામાં આવે અહીંયા એને, પણ પ્લાસ્ટર ઓફ પેરિસ ટાઈપ મટીરિયલ હોય એના ઉપર લગાવી દેવામાં આવશે બધે. એટલે પછી રૂમો તૈયાર થઈ જશે, બોક્સ આખા આખા રૂમો પાર્ટીશન થઈ જશે કમ્પ્લીટ. તો આવી રીતનું કંઈક છે. આ ગરાજનો ભાગ છે જેમાં ગાડી પાર્કિંગ કરવા માટે. કેવું મટીરિયલ છે ને આમ, રૂ જેવું. બહારથી જોઈએ તો આલિશાન ઘર લાગે, અને અંદર કેવું બધું ભરવામાં આવે. આ ઇલેક્ટ્રિકસિટીના વાયરો જાય છે, ઇલેક્ટ્રિક કામકાજ થઈ રહ્યું છે. આ થ્રી કાર ગરાજ છે. ઓલમોસ્ટ આ પ્લોટ જ અમારે લેવાનો હતો, પણ સાઉથ ડિરેક્શન છે આની, તો અમે એ વખતે કેન્સલ કર્યો. તો આ રીતનું કંઈક ઘર તૈયાર થાય છે. અને ગાઈસ, પછી બની જાય, પછી વોલ આજુબાજુ રેડી થઈ જાય, પછી આવું કંઈક લાગે. હલો ગાઈસ, તો સાંજના વાગ્યા છે 6, અને સોસાયટીમાં એક ચક્કર મારીને આવ્યા, અને આવીને તો બહુ કંઈક ને કંઈક કામ બતાવી દીધું હોય. કશું નહીં, જો આ તોરણ લગાવ્યું મસ્ત ઘરની બહાર, કે આની લગાવું કરી દીધું, મારો જીવનો તો ચાલતો ખીલ્યો મારવામાં, તો હવે લાગી ગયું. આવું છે, કંઈક ને કંઈક ચાલુ જ હોય અમારે. હવે શું કરે મળે, ડિશવોશર લોડ કરે, વીરા હેલ્પ કરાવે. જો વીરા હેલ્પ કરાવે, જો વીરા હેલ્પ કરાવે, હેલ્પ કરાવે મમ્મીને. મેં કર્યું ડિશવોશર લોડ, મોટા બધા વાસણ હતા એ પછી ઘસ્યા, અને હવે ઉપર વેક્યુમ મારવા ગઈ. ચાલો બરડો તૂટી ગયો ચાર રૂમમાં વેક્યુમ મારીને. આ મારું વેક્યુમ થોડું ભારે છે, મારે લાવવું પડશે હલકું, પણ હવે જે છે આનાથી કામ ચલાવીએ. અત્યારે તો લાવાશે ત્યારે લાવીશું. આમ સારું વેક્યુમનો કંઈ ખરાબી નહીં, પણ થોડું હેવી છે. તો અમેરિકામાં કાર્પેટ હોય રૂમમાં, તો આ રીતે અમે લોકો વેક્યુમ મારીએ છીએ. આ વેક્યુમ ગાઈઝ હું અમેરિકા આવીને ત્યારનું છે. અમુક ઘર એવા મળતા હતા અપાર્ટમેન્ટમાં જ્યારે રહેતા હતા ત્યારે, કે વૂડવાળા હોય ને અમુક કાર્પેટવાળા હોય. પછી મેં ગાર્બેજ જ ના કર્યું, મેં કીધું ગમે ત્યારે કયું ઘર બદલી અને શું હોય આપણને કંઈ ખબર ના હોય તો એ કામમાં આવી ગયું. જુઓ આવી ત્યારે મેં $50 લીધું હતું, મને આ $48 આજથી 10 વર્ષ પહેલાં. તો આ રીતે મેં વેક્યુમ માર્યું ચાર રૂમમાં. થાક લાગ્યો એવું થાય કે અત્યારથી જ ઊંઘી જાઉં, સીધી હવાર પડે. હવાર 5 વાગે તમને પૂછું તો તમે એમ જ કહેશો કે થાક ક્યાં કંટાળ્યા. ના, એ હવારમાં હું કદી ના કહું, હવારે તો હું બહુ મજા. બિચારા 4 વાગે ઊઠીને જો બે તો જતા રહ્યા. થાક નહીં કહો, હવાર ઉઠવાનું, કામ કરવાનું, સાંજે ઊંઘવાનું, અને સવારે પા મંડાઈ જાય 4 રૂપિયા કમાવાનું કરવું. નહીં નહીં, ગામનો રાજા મરી જશે આજ, તમે મારી વાત નું ધ્યાન રાખ્યું એટલે રાખવું જ પડે ને.
ગામનો રાજા મરી જાય રાહુલ. કોઈ ના મળે ગામનો રાજા કરો મળે ગામનો હવે રાજા છે જ નહીં, રાજા ને રજવાડા જતા રહ્યા. ચમ તમે કાઠિયાવાડમાં હતા રાજા ને રજવાડા? પાંચસો વીઘા જમીન આલતા હતા ને તોય મારા ભાઈ ના પાડી દીધી. મારે યાર એટલું ફેંકે એટલું ફેંકે પૂછી દો કેટલા કેટલા વીઘા જમીન હતી ના લીધી તમારા ભાઈ? આપણને કોંઘાટ મગજ મારી નહી એટલે તો ગામડાની શાંતિ જેવી મજા નહી. ગામડે તો મને ગમે રહો, તમને લાગે મારા પરથી સિટી ની? ભલે હું અમદાવાદમાં રહી પણ તમને લાગે આપણને બહુ હોબાડો ને બહુ નહીં પસંદ, શાંતિ મજા આવે. હવે ઉંમર જતી રહી ઉબાર આવવાની ઘેડા થઈ જાય ઉંમર થઈ જાય. ચાલી થયા તમાર ચલા થયા હાઈ રીતે થયા હા. મેં પેલા ચાકડા લગાયા, ચાકડા જો કાઠિયાવાડના દેખો એ વુડના છે, કાઠિયાવાડના ચાકડા લગાયા. હા 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 કે એવું તો